હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સમય સંખ્યાની બાદબાકી તો કઈ રીતે સમય સંખ્યાની બાદબાકી થાય છે એ સમજીએ કે અહીંયા બે સમય સંખ્યા આપેલી છે બરોબર તો બે સમય સંખ્યા આપી હોય તો સૌથી પહેલા આપણે શું જોવાનું એનો છેદ જોવાનો છેદ સમાન છે કે નહીં એ ચકાસી લેવાનું તો છેદ અહીંયા જો સમાન છે છેદ સમાન હોય તો સરવાળામાં જે રીતે આપણે કરતા હતા એ જ પ્રમાણે એક વખત છેદ લખી નાખવાનો અને ઉપર જે પ્રક્રિયા ચાલતી હોય એ જ કરવાની એટલે ઉપર કઈ પ્રક્રિયા ચાલે છે બાદબાકીની પ્રક્રિયા એટલે કે પાંચ ઓછા બે છેદમાં ત્રણ પાંચ ઓછા બેના છેદમાં ત્રણ એટલે શું થશે તો ત્રણના છેદમાં ત્રણ થશે પાંચમાંથી બે ગયા એટલે ત્રણ એના છેદમાં ત્રણ હવે એ બંને છેદ ઉડી જશે એટલે કે ત્રણ એકુ ત્રણ એટલે એક એટલે આનો જવાબ આવ્યો એક એ જ રીતે જોઈએ તો પાંચના છેદમાં આઠ ઓછા આઠના છેદમાં આઠ આ રીતે છે તો એમ પહેલાં જોઈએ કે છેદ સમાન છે તો હા છે બરોબર તો ઉપર જે પ્રક્રિયા ચાલતી હોય એ જ કરવાની તો પાંચ ઓછા આઠ અને એના છેદમાં ત્રણ એટલે શું થશે પાંચમાંથી આઠ ગયા એટલે માઇનસ ત્રણ અને એના છેદમાં ત્રણ હવે આપણે બંનેના છેદ ઉડાડીએ એટલે ત્રણ એકુ ત્રણ એટલે કે અહીંયા માઇનસની નિશાની છે એ એકને લાગશે એટલે કે માઇનસ એક એનો જવાબ થશે બરોબર સમજાઈ ગયું કે જ્યારે સમાન બંને છેદ સમાન હોય ત્યારે એક જ વખત છેદ લેવાનો ઉપર જે પ્રક્રિયા ચાલતી હોય કાં સરવાળાની ચાલતી હોય સરવાળાની પ્રક્રિયા બાદબાકી ચાલતી હોય તો બાદબાકી તો આપણે અહીંયા બાદબાકી સમજીએ છીએ તો ઉપર પ્રક્રિયા બાદબાકીની ચાલે છે તો એ કરી નાખવાનું બરાબર અને પછી જે જવાબમાં છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી નાખવાના એ આપણો જવાબ આપશે બરાબર હવે જોઈએ છેદ સમાન ન હોય ત્યારે બાદબાકી કઈ રીતે કરવી હવે જો અહીંયા સાતના છેદમાં નવ ઓછા બેના છેદમાં પાંચ છેદ જોયા તો છેદ બંનેના સમાન નથી તો સરવાળામાં જેમ આપણે કરતા એ જ પ્રમાણે નવ અને પાંચ છેદનો લસા લઈ લેવાનો તો નવ અને પાંચનો લસા લઈએ એટલે કે જોઈએ કે ત્રણ તેરી નવ ત્રણના ઘડીએમ પાંચનો આવે એટલે પાંચ નીચે પાછા ત્રણ એકુ ત્રણ ત્રણના ઘડીએમ પાંચનો આવે એટલે પાંચ ફરીથી નીચે એક પછી પાંચ એકુ પાંચ એટલે એક એક આવી ગયા અહીંયા હવે આ બધાનો સર ગુણાકાર લઈએ તો ત્રણ તેરી નવ નવ પંચાય પિસ્તાલીસ તો પિસ્તાલીસ જે થયો એ નવ અને પાંચનો શું થયો લસા થયો બરાબર તો લસા જે છે એટલી એવો છેદ અહીંયા નીચે હોવો જોઈએ બંનેના નીચે બરાબર તો જોઈએ તો નવ પંચાય પિસ્તાલીસ નવ પંચાય પિસ્તાલીસ પાંચ વડે નવને ગુણ્યું તો ઉપર પણ પાંચ વડે ગુણવું પડે તો સાત ગુણ્યા પાંચ બરાબર હવે અહીંયા જોઈએ તો સાત પંચાય પાંચ સતાય પાંત્રીસ ના છેદમાં પિસ્તાલીસ થઈ ગયા બાદબાકીની નિશાની બાદબાકીની નિશાની હવે અહીંયા જોઈએ છીએ આપણે પાંચને કોની સાથે ગુણ્યા તો પિસ્તાલીસ થાય તો પાંચ ગુણ્યા નવ તો પાંચ ગુણ્યા નવ એટલે પિસ્તાલીસ તો અંશમાં પણ નવ વડે ગુણવા પડે તો બે ગુણ્યા નવ એટલે કે અઢાર તો અઢારના છેદમાં પિસ્તાલીસ અહીંયા આવ્યું હવે જો બંનેના છેદ સમાન થઈ ગયા બરાબર છેદ સમાન ન હોય તો પહેલાં છેદ સમાન કરવાનું કઈ રીતે કરીશું લસાની રીતે તો અહીંયા છેદ હવે સમાન થઈ ગયા તો છેદને એક વખત લખવાનો ઉપર જે પ્રક્રિયા ચાલતી હોય એ જ બાદબાકીની પ્રક્રિયા ચાલે છે પાંત્રીસ ઓછા અઢાર બરાબર તો બરાબરમાં પાંત્રીસમાંથી અઢાર કાઢશું એટલે સત્તર આવશે અને એના છેદમાં પિસ્તાલીસ એ આપણો જવાબ થશે સમજાઈ ગયું હજી એક આપણે દાખલો જોઈ લઈએ ડી દાખલો કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે બરાબર મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે અને એક આપ્યો છે સમય સંખ્યા એટલે કે અપૂર્ણાંક ટૂંકમાં આપ્યો છે તો હવે આનું કઈ રીતે બાદબાકી કરવી તો પહેલાં જે આ મિશ્ર અપૂર્ણાંક છે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનો કઈ રીતે તો પાંચ દૂને દસ દસને એક અગિયાર તો અગિયારના છેદમાં પાંચ થઈ ગયા ઓછા માઇનસ એકના છેદમાં ત્રણ આ રીતે થયું હવે શું કરશું તો આ માઇનસની નિશાની અંદરવાળી છે એ ભાઈ જોઈન્ટ થશે બહારની અને અંદરની તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય અગિયારના છેદમાં પાંચ પ્લસ એકના છેદમાં ત્રણ આ રીતે થયું હવે જોવાનું કે અહીંયા છેદ સમાન છે તો નથી તો પ્રક્રિયા આપણે બાદબાકીની કરતા હતા અહીંયા અંદરથી થઈ તો એ પ્લસ થઈ ગઈ તો પાંચનો અને ત્રણનો લસા લઈએ તો કેટલો આવે પંદર આવે પાંચ અને ત્રણનો લસા કેટલો આવે પંદર તો છેદમાં કેટલા હોવા જોઈએ પંદર હોવા જોઈએ તો પંદર કરવું હોય તો કઈ રીતે થાય તો પાંચને કોની સાથે ગુણ્યા ત્રણ વડે તો પાંચ ગુણ્યા ત્રણ અહીંયા ત્રણ વડે ગુણ્યા છેદમાં ત્રણ વડે ગુણ્યા તો અંશમાં પણ ત્રણ વડે ગુણાય તો પાંચ ગુણ્યા ત્રણ અહીંયા અગિયાર ગુણ્યા ત્રણ એ થઈ ગયા પ્લસની નિશાની હવે ત્રણના કોની સાથે ગુણીએ તો ત્રણને પાંચ સાથે ગુણીએ તો પંદર થાય તો અહીંયા છેદમાં પાંચ વડે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો અંશમાં પણ પાંચ વડે ગુણવું પડે આના અંશમાં એટલે કે એક ગુણ્યા પાંચ આ થઈ ગયું હવે અહીંયા જો અગિયાર તેરી તેત્રીસ થશે અને પાંચ તેરી પંદર થશે વચ્ચે પ્લસની નિશાની પાંચ એકુ પાંચ અને ત્રણ પંચાએ પંદર તો નીચે પંદર આવી ગયા હવે જો કે છેદ આપણે સમાન કરી નાખ્યા
છેદ સમાન થઈ ગયા પછી શું કરવું તો બે વખત જ્યારે છેદ હોય ત્યારે એક જ વખત છેદ લખવાનો 33 ઉપર જે પ્રક્રિયા કેની છે સરવાળાની બરોબર 33 વત્તા 5 એટલે કે 38 38 ના છેદમાં 5 હવે આ થયો જે એ અશુદ્ધ અપૂર્ણાંક થયો અશુદ્ધને આપણે શેમાં ફેરવી નાખવાનું મિશ્ર અપૂર્ણાંકમાં તો 15 દુ 30 30 ને 8 38 એટલે 2 પૂર્ણાંક 8 ના છેદમાં 15 એ આપણો જવાબ થશે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું છે ન સમજાણું હોય તો ફરી ફરી વખત વિડીયોને રિપીટ રિપીટ કરી અને જોજો એટલે સમજાઈ જશે